विद्यार्थी मित्रों, आज एसवीएस स्कूल द्वारा ऑनलाइन शिक्षण अपाई रह्यु छे त्यारे आज आपने धोरण 3 मां गणित मां भाग 5 जोईए। आपने आगळना वीडियो मां जोयु के पेंटरे अर्धा भाग दोर्या अने आपने ते अर्धा भाग बीजो अर्धो भाग जोड़ीने पूरा कर्या, जेवा के पतंगियू, दीवो, बिलाड़ी, स्टार, माछली आवा अमुक चित्रों आपने जोया। केटलाक चित्रों एवा पण जोया के जे पेंटरनी युक्तिनो पुनरावर्तन करी सके नहीं, जेम के ईयर, कप अने ध्वज। विद्यार्थी मित्रों, तो हवे आपने थोड़ूक आगळ जोईए। नीचे आपेल चित्र जुओ। टपकावाड़ी रेखा दरेक चित्रनो अर्धो भाग दर्पणमां बराबर तेना जेवो ज देखाय छे ते रीते भाग पाड़ी सके छे के भाग न पाड़ी शकाय ते आपने जोईए के कया चित्रना भाग पाड़ी सके अने कया चित्रना भाग पाड़ी सके नहीं। तो चित्र जोईए आपने। पहला चित्र में जोईए के ते छे त्रिकोण। तो त्रिकोण में टपकावाड़ी लाइन त्रासी छे, तो तमे जुओ के अर्धा भाग पाड़ी सकशे ने, तो हाँ। बीजू छे त्रिकोण, पण केवू छे, ऊभू छे, तेमां टपकावाड़ी लाइन ऊभी छे तो तेमां पण भाग पड़ी सके। पची छे त्रीजू त्रिकोण, पर ते टपकावाड़ी लाइन आडी छे तो तेना सरखा भाग पड़ी सके नहीं। चौथू छे चोरस, तो चोरस में वच्चेथी भाग होत तो पड़ी सके, पण आ त्रासी लाइन छे एटले तेना भाग पड़ी सके नहीं। एवी ज रीते आपणे बीजी लाइन जोईए। तो जोईए पहेलुं चित्र त्रिकोण, तो तेमां भाग पड़ी सके छे। पछी छे झाड जेवुं छे एटले एमां जुओ तमे के सरखा भाग पड़ेला नथी एटले ते नहीं पड़ी सके। पछी छे बी, तो बीमां टपकावाड़ी लाइन आडी छे तो तेमां पण भाग पड़ी शकशे, अर्धो अर्धो बी वेचाई जाय ने एटले। पछी छे टी, तो टीमां जुओ बाळको तेना पण वच्चेथी टपકાવાળી લઈને આવે છે તો તેના પણ ભાગ પડી શકશે। હવે ત્રીજી લાઈન ષટકોણ જો, ત્રીજી લાઈનમાં જોઈએ બાળકો, તો પહેલું ચિત્ર છે તેમાં ભાગ પડી શકશે નહીં। પછી બીજું ચિત્ર તેમાં જુઓ, તેમાં પણ સરખા ભાગ પડી શકશે નહીં। ત્રીજું ચિત્ર જુઓ, તેમાં વચ્ચેથી ટપકાવાળી લાઈન દેખાય છે તો તે જુઓ બે સરખા ભાગ પડી શકશે। ચોથું જુઓ, એમ છે તો એને વચ્ચેથી ટપકાવાળી લાઈન પસાર થાય છે તો એમાં પણ ભાગ પડી શકશે। ચોથી લાઈન જોઈએ આપણે, એમાં ત્રાસી ટપકાવાળી લાઈન છે પહેલાં ચિત્રમાં તો તે પણ તેના ભાગ પડી શકશે। પછી જુઓ કે વચ્ચે ટપકાવાળી લાઈન છે તો બે સરખા ભાગ થાય ને બાળકો તો તેના પણ ભાગ પડી શકશે। પછી ત્રીજા ચિત્રમાં પતંગ જેવું છે, તો જુઓ તમે તેમાં ઉપર મોટો ભાગ અને નીચે નાનો ભાગ થાય છે એટલે તેના સરખા ભાગ પડી શકતા નથી। પછી ચોથા ચિત્રમાં, તો તે પણ ટપકાવાળી લાઈન ત્રાસી છે તો તેના પણ સરખા ભાગ પડી શકતા નથી। તો વિદ્યાર્થી મિત્રો, અહીં ટપકાવાળી રેખાનો ઉપયોગ કરીને નીચેના ચિત્રોને બરાબર એક સરખા દેખાય તેવા બે અડધા ભાગમાં વેચી શકશો, હા કે ના તે લખવાનું છે। તો જોઈએ આપણે, પહેલો છે દાંતિયો, તો દાંતિયામાં આપણે વચ્ચેથી બે ભાગ કરી શકીએ તો હા। પછી છે તેમાં પણ આપણે બે ભાગ કરી શકીએ। પછી છે આઠ, તો એમાં પણ આપણે ભાગ કરી શકીએ। પછી કીટલી છે, તો કીટલીમાં જો વચ્ચેથી ભાગ કરવા જઈ તો સરખા ભાગ થઈ શકે નહીં। એવી જ રીતે કપ, તો કપમાં પણ સરખા ભાગ થાય નહીં। પછી તાજ, તો તેમાં પણ સરખા ભાગ થઈ શકે વચ્ચેથી। પછી છે બેલ, તો તેમાં પણ વચ્ચેથી ભાગ થઈ શકે। પછી છે વિમાન, તો વિમાનમાં પણ અડધા ભાગ થઈ શકે। પછી જુઓ આગળ, ઇંગ્લિશમાં બે છે લખેલા ટુ, તો તેના પણ ભાગ થઈ શકે નહીં। પછી છે ચશ્મા, તો તેને વચ્ચેથી ભાગ પાડીએ તો તેના ભાગ થઈ શકે। પછી ઇસ્ત્રી, તો એના ભાગ થઈ શકે નહીં। પછી છે ઘડિયાળ, તો ઘડિયાળના તમને એમ લાગે બાળકો કે ઘડિયાળમાં ભાગ થઈ શકે
અડધા ભાગ થઈ જાય પણ સંખ્યા છે તે અલગ અલગ આવે એટલે એ પણ ન બની શકે. પછી છે કાતર, તો કાતરને વચ્ચેથી આપણે ભાગ પાડીએ તો તેના ભાગ પડી શકે. પછી છે બટન, તો બટનમાં પણ ભાગ પાડીએ તો બટનના ભાગ પડી શકે. પછી છે પેન્સિલ, તો પેન્સિલ પણ ભાગ પડી શકે. પછી છે જબલું, તો જબલામાં પણ આપણે ભાગ પાડી શકીએ. પછી છે ટીવી, તો ટીવીના ભાગ પડે નહીં. પછી છે ઓલું પાનું, તો પાનાના ભાગ પડે વચ્ચેથી પાડો એટલે પડી જાય. પછી છે પેટી, તો પેટીના ભાગ પડી શકે. પછી છે છત્રી, તો છત્રીના ભાગ પડી શકે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને અક્ષરોના અડધા ભાગ આપેલા છે, તો તમારે અક્ષરોના અડધા ભાગ પરથી તમારે તે કયો અક્ષર છે તેનું અનુમાન કરી શકશો. તો પહેલું ગ્રીન કલર છે તે જુઓ, તે તમને દેખાય છે, એનો અડધો ભાગ છે. પછી છે કેસરી કલરમાં સી છે, તો તેનો સીનો નીચેનો અડધો ભાગ આપેલો છે. એવી જ રીતે પર્પલ છે, તેમાં એચનો અડધો ભાગ આપેલો છે. પછી છે પિંક છે, તેમાં યુનો અડધો ભાગ આપેલો છે. પછી જુઓ લાલ છે, તેમાં બીનો અડધો ભાગ આપેલો છે. અને યલો છે, તેમાં કેનો અડધો ભાગ આપેલો છે. તો આ અડધા ભાગ છે તમારે બુકમાં આખા ભાગ દોરવાના છે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, શબ્દોના અડધા ભાગને જોઈને શબ્દોનું અનુમાન કરી શકો. તો પહેલું જોઈએ, તેમાં અડધો ભાગ છે એચ ઓ ડબલ્યુ, તો તેનો તમે સામેનો અડધો ભાગ દોરી શકો છો. પછી છે બીજામાં જુઓ ડબલ્યુ એ એક્સ, પછી નીચે જુઓ સી ડબલ ઓ કે ઈ ડી, પછી ચોથું છે ડી આઈ સી ઈ. તો આ શબ્દોના અડધા ભાગને જોઈને આપણે અનુમાન કરી શકીએ કે આ જ શબ્દ છે. વિદ્યાર્થી મિત્રો, તમારે આ ચાર શબ્દ છે, નીચે તમને શબ્દ આપેલા છે તે તમારે ઉપર પૂરા કરવાના છે. આ તમારે હોમવર્કમાં લખવાનું છે બુકમાં.